एवरीवन, तो आनी आगर तमे उंदर नी लांबी पूछड़ी मां क्रम आपता सीख्या था ने, तो एवुज आपणे पण करवानुं छे, पण कईक अलग तो करवुं छे ने तमारे। चलो तो करिए। तो अहींया तमने देखाय छे मे क्रम मां 1 2 3 4 5 6 7 8 9 अने 10 ए रीतना मे क्रम मां 1 थी 10 सुधीनी संख्या लखेली छे। तो आने आपणे शुं करेली छे, लखेली छे क्रम मां। कई रीते लखेली छे? क्रम मां। तो एक पछी शुं आवे? बे। ए रीते क्रम थशे, बे पछी त्रण, त्रण पछी चार, चार पछी पांच, आ रीते। आने शुं कहेवाय? एक थी क्रम मां। हवे आ जे क्रम मां संख्या आपणे लखेली छे एने सामे बीजी वस्तुओ गोठवीए तो एने शुं कहेवाशे? क्रम मां वस्तुने गोठवी। तो पहला क्रम पर कई वस्तु गोठवेली कहेवाशे? ढींगली। बीजा क्रम पर कई वस्तु लखेली छे? बॉल। त्रीजा पर बेट। चौथा पर पेंसिल। पांचवा पर बैग। छठा पर स्केल। सातवा क्रम पर बॉटल। आठवा क्रम पर संचो। नवमा क्रम पर कंपास बॉक्स और दसमा क्रम पर कलर बॉक्स। तो आ रीते जारे क्रम में संख्या गोठवेली छे अने क्रम में बधी वस्तुओ लखेली छे, तो आवी ज आपणे क्रमवाचक संख्याओ शीखवानी छे। तो आपणे आगळ जोईए। બાળમિત્રો, આપણે ક્રમવાચક સંખ્યા વિશે થોડું સમજી લઈએ। આપેલી વસ્તુઓમાં જે તે વસ્તુનું સ્થાન કે ક્રમ દર્શાવતી સંખ્યાને ક્રમવાચક સંખ્યા કહે છે। દાખલા તરીકે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે કે જે વસ્તુઓ આપી હોય એ વસ્તુનું સ્થાન અથવા તો ક્રમ દર્શાવતી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? ક્રમવાચક સંખ્યા, બરાબર। એટલે કે કોઈ વસ્તુને આપણે જ્યારે ક્રમ આપીએ તો એ કઈ સંખ્યા થઈ જાય? ક્રમવાચક સંખ્યા। તો અહીંયા મિત્રો તમને ટ્રેન દેખાય છે? તો આ ટ્રેનમાં કેટલાક પ્રાણીઓ બેસેલા છે ડબ્બામાં, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે? એને ક્રમ આપવાનો છે। તો પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રાણીઓ બેસેલા છે। વાઘ, હરણ, કાગડો, હાથી, જીરાફ, સિંહ, ચિત્તો અને ઘોડો। તો હવે આપણે આને શું કરવાનું છે? ક્રમ આપવાનું છે, એટલે ક્રમવાચક સંખ્યા બની જશે। તો વાઘ કયા ક્રમ પર બેસેલો છે? કયા ક્રમ પર બેસેલો કહેવાશે? પહેલા ક્રમ પર। કયા? પહેલા ક્રમ પર। ત્યાર પછી હરણ બીજા ક્રમ પર, કાગડો ઓ ત્રીજા ક્રમ પર, હાથી ચોથા ક્રમ પર, જીરાફ પાંચમા ક્રમ પર, સિંહ ભાઈ છઠ્ઠા ક્રમ પર, ચિત્તો સાતમા ક્રમ પર અને ઘોડો આઠમા ક્રમ પર। તો મિત્રો આ રીતે આપણે આ પ્રાણીઓને શું આપી દીધું? ક્રમ આપી દીધું, એટલે શું થઈ ગયું? ક્રમવાચક સંખ્યા, કારણ કે ક્રમમાં આપ્યું છે ને 1 2 3 4 5 6 7 અને 8। તો સમજ પડી ગઈ મિત્રો ક્રમવાચક સંખ્યામાં? ચલો મિત્રો, આની પહેલાં તમે મસ્ત પ્રાણીઓના ડબ્બાવાળી ટ્રેન ગાડીમાં પ્રાણીઓ જોયા હતા અને પછી આપણે એમને શું આપ્યું હતો? ક્રમ આપ્યો હતો, બરાબર। તો એ જ રીતે અહીંયા મેં કેટલીક વસ્તુઓ મૂકેલી છે અને એને પણ ક્રમ આપેલો છે, તે આપણે જોઈએ અને સમજીએ। ચલો તો પહેલા શું દેખાય છે તમને? બોલો જોઈએ, શું દેખાય છે? ટેડી બિયર, બરાબર। ચાલો પછી બીજા નંબર પર શું છે? બોલ। પછી શું છે? કેપ। પછી શું છે? તમારી ગણિત ગમ્મતની બુક, બરાબર। અને પછી છે કંપાસ બોક્સ। તો આ પાંચ વસ્તુ અહીંયા મેં ગોઠવી છે અને ત્યાર પછી એને શું આપેલો છે? મેં ક્રમ આપેલો છે। તો પહેલા નંબર પર હોય એને કયો ક્રમ આપશું આપણે? પહેલો। બીજા નંબર પર છે એને કયો ક્રમ આપ્યો છે? બીજો। ત્રીજા નંબર પર છે એને કયો ક્રમ આપશું? ત્રીજો। ચોથા નંબર પર ચોથો અને પાંચમા નંબર પર પાંચમો। તો સમજ પડી ગઈ તમને? પાંચ વસ્તુ ગોઠવી છે અને પાંચે પાંચને આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ રીતના ક્રમ આપ્યા છે। હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે? પ્રશ્નોત્તરી। ચાલો તો હું કેટલાક પ્રશ્ન પૂછીશ, એના તમારે જવાબ આપવાના છે। ચાલો
પહેલા ક્રમ પર શું દેખાય છે તમને? બોલો જોઈએ બાળકો, શું દેખાય છે પહેલા ક્રમ પર? તમને દેખાય જ છે, બોલો બોલો શું દેખાય છે? શું દેખાય છે? ટેડી બિયર. વેરી ગુડ. શું દેખાય છે? ટેડી બિયર. એટલે પહેલો નંબર પર ટેડી બિયર. ચલો બોલ કયા ક્રમ પર દેખાય છે તમને? ચલો બોલો જોઈએ, બોલ કયા ક્રમ પર છે? બીજા પર. વેરી ગુડ. તો બીજા ક્રમ પર શું છે? બોલ. ચલો કંપાસ બોક્સ કયા ક્રમ પર છે? બોલો જોઈએ, કયા ક્રમ પર છે? પાંચમા પર. સરસ. ચલો ગણિત ગમ્મતની પુસ્તક કયા ક્રમ પર છે? બોલો જોઈએ, કયા ક્રમ પર છે? ચોથા ક્રમ પર. સરસ. ચલો હવે ત્રીજા ક્રમ પર કઈ વસ્તુ છે? બોલો જોઈએ, ત્રીજા ક્રમ પર કઈ વસ્તુ છે? ટોપી. બરાબર. તો મિત્રો સમજ પડી ગઈ ને તમને કઈ રીતે બધી વસ્તુ છે અને ક્રમ છે એના ઉપરથી આપણે કઈ રીતે પ્રશ્નનો જવાબ આપી શકાય? તો મિત્રો હવે આપણે આના પછી એક સરસ મજાની વાર્તા સાંભળીશું અને એમાં પણ આ જ રીતે ક્રમ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો બાળ મિત્રો હવે આપણે વાર્તા જોઈએ. મોટું ગાજર. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. દાદાએ શું વાવ્યું? ગાજરનું બી. દેખાય છે તમને આ ચિત્રમાં? તો હવે એ ગાજર કેવું થઈ ગયું? મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થઈ ગયું. એટલે ગાજર કેવું થઈ ગયું? તો એ ખૂબ જ મોટું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા પણ તે બહાર આવ્યો નહીં. દાદાએ શું કર્યું? હવે ગાજર મોટું થઈ ગયું હતું એટલે એને જમીનની બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ તે બહાર આવ્યો નહીં. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદા શું કરે છે? હવે એમની પત્નીને બોલાવે છે. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા. હવે દાદા શું કરતા હતા? ગાજરના પાંદડા ખેંચતા હતા અને દાદી પણ હવે દાદાને ખેંચવા લાગ્યા. પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. બંને જણ થઈને પ્રયત્નો કર્યા પણ ગાજર તો બહાર આવ્યો નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. હવે દાદી કોને બોલાવે છે? તેમની પૌત્રીને. તો હવે દાદા, દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે ખેંચી શક્યા નહીં. હવે શું થાય છે? ત્રણ જણ થઈને લોકો ખેંચે છે છતાં પણ ગાજર તો બહાર આવતું જ નથી. જુઓ આ ચિત્ર તમને દેખાય છે? આ ગાજરને પહેલાં દાદા ખેંચે છે, પછી એમની મદદ માટે કોણ આવે છે? દાદી. ત્યાર પછી કોણ આવે છે? તેમની પૌત્રી. ત્રણેય જણ થઈને ખેંચે છે પણ ગાજર તો બહાર આવતું જ નથી. એ પૌત્રીએ પુત્રને બોલાવ્યો. દાદા, તેમના પત્ની, તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યા. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. હવે કેટલા જણ થઈ ગયા? પૌત્રી કોને બોલાવે છે? કૂતરાને. એટલે લોકો હવે થઈ ગયા ચાર જણ. દાદા, પત્ની, પૌત્રી અને કૂતરો. પણ ગાજર તો હજી પણ જમીનની બહાર એ લોકો ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. હવે કોણ આવે છે એમની મદદ કરવા માટે? કૂતરા પછી બિલાડી. હવે આ દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર તો હલ્યું પણ નહીં. હવે કૂતરા પછી બિલાડી પણ આવી ગયા. બધા જ થઈને ખેંચ્યું પણ ગાજર તો શું થયું? હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. હવે કોને બોલાવે છે? ઉંદરને. તો અહીંયા જો ચિત્રમાં દેખાય છે બધા આવી ગયેલા વારાફરતી. કેટલા જણ ખેંચે છે હવે લોકો? દાદા, પત્ની, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર. એમ છો, કેટલા જણ થઈ ગયા એ લોકો? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ જણ થઈને લોકોએ બધાએ ગાજરને જોરથી ખેંચ્યું તો ગાજર બહાર આવ્યો અને ધડામ દઈને બધા નીચે પડ્યા. જુઓ આ ચિત્રમાં દેખાય છે તમને? લોકો બધા થઈને હવે ગાજરને ખેંચે છે એટલે શું થાય છે? ગાજર ધડામ દઈને બહાર આવી જાય છે અને બધા નીચે પડી ગયા. તેઓ બધા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.
તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. તો બાળ મિત્રો, હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો તમે ગાજરવાળી વાર્તા સાંભળીને તો એના આધારે આપણે ચિત્ર જુઓ અને લખો કરીએ. તો પહેલો પ્રશ્ન છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો બોલો બાળકો, તમે વાર્તા સાંભળી બરાબર અને તમને ચિત્ર પણ આપ્યું છે, તો એમાં દેખાય છે તમને કેટલા જણ ગાજરને ખેંચી રહ્યા છે? તો ગણો અને લખો કેટલા જણ આવશે, કેટલા લોકો ખેંચી રહ્યા હતા ગાજરને? 6. વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું 6. ચાલો હવે બીજો પ્રશ્ન, તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? તો બોલો બાળકો, શું આવશે આમાં? સૌથી પહેલું ગાજર કોણે ખેંચ્યું હતું? દાદાએ. વેરી ગુડ. તો શું લખશું આપણે અહીંયા? દાદા. તો બાળ મિત્રો, હવે જે બાકીના પ્રશ્નો છે એ તમારે તમારી જાતે લખવાના રહેશે બરાબર. તો આપણે પહેલા સવાલ જોઈ લઈએ. બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે, તમને ચિત્ર આપ્યું જ છે બરાબર, એમાં તમારે ગણવાનું અને પછી લખવાનું. તો બિલાડી હરોળમાં કયા ક્રમ પર છે? જે આવશે તમારે લખવાનું. ચલો હવે છે, ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? એટલે કે ગાજર ખેંચવામાં ચોથા ક્રમ પર કોણ હતું? એનું નામ તમારે આ ખાલી જગ્યામાં લખવાનું. ચલો ત્યાર પછી છે, બિલાડી મદદે આવી તે પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? એટલે કે બિલાડી જ્યારે ખેંચવા આવી ત્યારે એની પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા એ તમારે લખવાનું છે. ચલો હવે છે, હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. તો તમને જે હરોળ આપી છે ચિત્રમાં, એમાં જે ત્રીજા સ્થાન પર હોય એના માથે શું દોરવાનું છે તમારે? ટોપી. ચલો હવે છેલ્લું, હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. શું દોરવાનું છે? મૂછ. પણ કોને દોરવાની છે? જે છઠ્ઠા સ્થાન પર હોય તેને બરાબર મિત્રો. ચલો આ તમારે તમારી જાતે તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે.